नमस्कार विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरिभाई गजेरा प्राथमिक शाला अमरेली वती ऑनलाइन एजुकेशन में हूँ हार्दिक शेखड़ा आप सबनु स्वागत करूँ छूँ। फरीवार विद्यार्थी मित्रों, धोरण आठ नी अंदर विज्ञान नी अंदर प्रकरण एक लईने आव्या छे। प्रथम पहलो भाग हतो आपणो, एमां आपणे प्रथम प्रकरण में थोड़ूक भण्या हता। आगळ आपणे प्रकरण एक पाक उत्पादन ने व्यवस्थापन में आगळ शुं भण्या हता एना विशे थोड़ी माहिती मेळवी लईए। तो बधा ज सजीवोने खोराकनी आवश्यकता होय छे अने वनस्पति पोतानो खोराक जाते बनावे छे। त्यार पछी आपणे एवुं भण्या हता कि मनुष्य सहित बधा प्राणीओ पोतानो खोराक जाते बनाववा असमर्थ छे, बनावी शकता नथी। प्राणीओ अने मनुष्य पोतानो खोराक जाते बनावी शकता नथी। त्यार पछी आपणे जोयुं हतुं के सजीवो खोराकमांथी प्राप्त शक्तिनी मददथी विविध शारीरिक क्रियाओ जेवी के पाचन, उत्सर्जन अने श्वसन करे छे। त्यार पछीनो मुद्दो एवो हतो के आपणे खोराक वनस्पति अने प्राणी के बन्नेमांथी प्राप्त करीए छीए। त्यार पछी शुं भण्या हता के एक विशाळ जनसमुदायने खोराक प्राप्त करवा माटे तेनुं नियमित उत्पादन, योग्य व्यवस्थापन अने वितरण करवुं आवश्यक छे। अने आ नियमित उत्पादन करवा माटे आपणे खेती माटे केटलीक कार्यपद्धतिओ जोईती, जेमांनी पहेली पद्धति कही हती भूमिने तैयार करवी। एनी पहेला आपणे पाक एटले शुं ई भण्या हता। पाक मुख्य केटला भागमां विभाजित छे, केटला वर्गमां, बे वर्गमां विभाजित छे, एक खरीफ पाक, बीजो रवि पाक, ए पण भण्या हता। त्यार पछी खेत उत्पादननी अंदर आपणे शुं भण्या हता, भूमिने तૈયાર કરી। અને ભૂમિને તૈયાર કરવા માટે કેટલાક ઓજારોની જરૂર હતી, એની અંદર આપણે ત્રણ ઓજારો જોયા હતા, હળ, ખરપિયો અને કલ્ટિવેટર। તો આ ત્રણ ઓજારો જોયા ત્યાર પછી આજના ટોપિકમાં આપણે પાક ઉત્પાદનના બીજા પગથિયા ઉપર જવાનું છે, જેનું નામ છે રોપણી। તો ચાલો મિત્રો, આજે આપણે રોપણી વિશે વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે રોપણી, એટલે કે વાવણી। વાવણીને ઇંગ્લિશમાં શોવિંગ કહેવામાં આવે છે। એની અંદર જોઈએ તો કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે અને સારી ગુણવત્તાવાળા બીજ સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। તો આપણને પ્રશ્ન થાય કે આ સારી ગુણવત્તાવાળા બીજ આપણને કેવી રીતે મળે? તો પહેલીબેન કહે છે, પહેલીબેને શું જોયું કે એક દિવસ પહેલીબેને એવું જોયું કે એમના મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલું પાણી ઉમેરતા જોયા। થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા અને પહેલીબેનને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરવા લાગ્યા। તો પહેલીનો જવાબ આપણને પ્રવૃત્તિ 1.1 ઉપરથી મળે છે। તો ચાલો આપણે પ્રવૃત્તિ 1.1 કરીએ। પ્રવૃત્તિ 1.1 કેવી રીતે કરશું? તો કે એક બીકર અથવા તો એક સાદું બાઉલ લઈ અને તેને પાણીથી અડધું ભરી દો અને તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો, કેટલાક સમય સુધી એને રહેવા દો। આપણે શું જોશું? શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? હા, આપણને દેખાશે કે બીજ, થોડાક બીજ પાણી ઉપર તરે છે અને જે બીજ પાણીના તળિયે બેસી જાય તે હલકા હોય કે ભારે? આપણને બધાને ખબર છે કે પાણીની અંદર જે બીજ તળિયે બેસી જશે તે ભારે બીજ છે અને ભારે છે એટલે જ તે તળિયે બેસી જાય છે। તો પહેલીબેને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે બીજ છે તે પાણી ઉપર કેમ તરવા લાગ્યા? તો એનો જવાબ છે કે ક્ષતિગ્રસ્ત બીજ એટલે કે પોલા થઈ ગયેલા બીજ છે અને આ ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે તે હલકા થઈ જાય છે એટલે તે પાણી પર તરવા લાગે છે। તો આમ સારા બીજ છે એ નીચે તળિયે બેસી જશે, એટલે કે સ્વસ્થ બીજને
क्षतिग्रस्त बीज थी अलग करवा माटे आवी प्रवृत्ति आपणे करी शकीए अने आ एक सारी प्रवृत्ति छे सारा बीज मेळवा माटेनी। हवे आपणे वावणी पहेला बीज रोपवाना ओजारो विशे जाणी लईए, कारण के आपणे बीज स्वस्थ अने तंदुरस्त बीजने तो आपणे एकठा करी लीधा, हवे એને વાવવા માટે કંઈક ઓજાર જોશે તો આવા ઓજારો વિશે માહિતી મેળવીએ। તો સૌ પ્રથમ આપણે પરંપરાગત ઓજાર વિશે માહિતી મેળવીશું, ટ્રેડિશનલ ટૂલ વિશે, પરંપરાગત રીત બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે અને આમ ગળણી આકારનો બીજ છે, ગળણી આકારનું ઓજાર છે એ બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ જમીનમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે, જે તમને નીચે અહીંયા ફોટોમાં દેખાય છે। આવી રીતે આ ગળણી આકારનું બીજ છે, ગળણી આકારનું જે બીજ નહીં પણ સાધન છે એ પરંપરાગત રીતે વાવવામાં આવતું સાધન છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, હાલની પરિસ્થિતિમાં આપણે આધુનિક યુગની અંદર આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે, વાવણિયો એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે અને તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે। સાથે સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાઈ ગયેલું રહેવું જોઈએ। સુકામ માટીમાં ઢંકાઈ ગયેલું રહેવું જોઈએ બીજ, કારણ કે એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે અને આ સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। એટલા માટે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા આ વાવણિયાનો એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ આપણે બીજને વાવવા માટે કરીએ છીએ। તમને જે ઉપરના ચિત્રમાં દેખાય છે તે જ ટ્રેક્ટર દ્વારા આપણે જે વાત કરતા હતા એ વાવણિયાની વાત છે, એ વાવણિયાનો ફોટો તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે। હવે બુજો ભાઈને એક પ્રશ્ન થયો, બુજો કહે છે કે મારી શાળાની અંદર નજીકમાં, બુજોની શાળા છે એ શાળાની નજીક નર્સરી છે અને બુજો એમ કહે છે કે છોડને નાની નાની કોથળીઓમાં ત્યાં નર્સરીમાં રાખેલા હોય છે, તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આપણે સારી રીતે આપી શકીશું, કારણ કે આપણે નર્સરીની જગ્યાએ આપણે સ્કૂલની અંદર જ એવી વ્યવસ્થા છે કે આપણે સ્કૂલની અંદર જ છોડને ઉછેરીએ છીએ, ત્યાં જ આ કાર્ય કરીએ છીએ, તો તમને બધાને આનો જવાબ ખબર છે। પણ પહેલી બેન કહે છે એ મુજબ કે ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે, પછી છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે અને કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલની અંદર જ કેટલાક છોડને આપણે ઉગાડીએ છીએ, નર્સરી બનાવીએ છીએ, તમે બધા જ દર રવિવારે આ વૃક્ષારોપણનું કાર્ય કરો છો તો તમને આનો જવાબ ખૂબ સારી રીતે ખબર છે। હવે વાવણી વખતે રાખવાની ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે। એના છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરીને આપણે કાઢી નાખીએ છીએ, એટલે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે અને જેથી કરીને આપણે જે પાક વાવેલો છે અથવા તો આપણે જે બીજ વાવેલા છે એ ખૂબ સારી રીતે ઉગી શકે અને એટલા માટે વધારાના બીજ છે નજીક નજીક જો છોડ હોય તો અમુક છોડને આપણે કાઢી નાખીએ છીએ, કારણ કે એ વધેલા છોડ છે એની વચ્ચે તો વધારે અંતર હોય તો સૂર્યનો પ્રકાશ સારી રીતે મળી શકે, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે આપણે છોડને આવી રીતે વાવીએ છીએ। તો આજે આપણે રોપણી વિશે વાત કરી, પહેલો તબક્કો હતો ભૂમિને તૈયાર કરવી, ત્યાર પછી આજનો આપણો ટોપિક હતો રોપણી, રોપણી વિશે વાત કર્યા પછી
હવે કાલે આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર કેવી રીતે ઉમેરવું એના વિશે વાત કરીશું. ત્યાં સુધી આજે આપણે ટોપિક લીધો એને તમારે નોટ અને પેનની અંદર જ્યારે મારો વિડીયો જોતા હો ત્યારે આપણે નોટ અને પેન લઈ અને બધા જ ટોપિકને લખતા જશું અને યાદ રહી જશે. તો આવી રીતે આપણે કાર્ય કરીશું. તો ચાલો આજનો આ ટોપિક પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.